સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. આહા, કેવો હારો લાગે વિચારવામાં કે કમિશનર જાડે જા સાહેબ. હા, અહીંયા સહી કરતો હેડો. કાળુ ભા, આપણા નસીબમાં આ કાળી થોડી ફાઇલો ને સહીઓ જ રહી ગઈ છે. સાચી વાત છે સાહેબ, પણ એક વાત કહું સાહેબ, સાચું કે જો અત્યાર સુધી તમે કેટલા ગુનેગારો પકડ્યા? આ વાગીરા સવાલ નો પૂછતો હોય તો નહીં, એટલે એમ કે આ તો આપણી ધાક એવી છે ને કે વી વરાની કારકિર્દીમાં એકે ગુનેગારની હિંમત નથી થઈ આ જાડેજાની સામે આવવાની. હા, સાચી વાત હો સાહેબ. ટૂંકમાં એવું કે અત્યાર સુધીમાં એક પણ ગુનેગાર પકડ્યો નથી. એવું નથી હો? હા, જરા એવું નથ. તો આપણે ધારીએ ને તો રોજના 5-25 ગુનેગાર ને તો આમ પકડી ને ગાળી દઈએ અંદર. તો પકડતા ચમ નથી? કારણ કે આપણે ધરતા જ નથી ને. તો ધરતો ચમ નથી. હું છે કે આવા નાના નાના ગુનેગારોને પકડવામાં આપણી શોભા નહીં. આ મોટા આતંકવાદીઓ આવે ને તો અમારો રંગ દેખાડો. હું છે આ મોટા મોટા કામ કરવા માટે સરકારે આપણી સ્પેશિયલ ટ્રાન્સફર કરી છે. એમ સાહેબ, આપ સ્પેશિયલ વળી કેવી પાછી? સ્પેશિયલ છે તન્નો સમજાય. એમ બરાબર છે, બરાબર છે સાહેબ. એક સાચી વાત કહું, આ રોજના તમારા ફોકા હોબડી હોબડી ને મારા કોન પાકી ગયા છે. હું આ એક સામાન્ય પેલા ટ્રોફી ચોર ને તો પકડી નથી શકતા, અને તો પેલા પાછા આતંકવાદી ને. આજે જાડેજાને ચેલેન્જ કરીને તે હુતેલા હવજ ને જગાડ્યો. હવે તો આ ટ્રોફી ચોર ને પકડીને જ પાર લાવું. હવે તો આ જોઈ લેજે ભાગે ભાઈડા. હા, એકદમ સાચી વાત સાહેબ. નહીં એટલે આ જોઈ લેજે ભાઈડા ના ભડાકા. એમ જોઈ લેજો ભડાકા. એ વસંતિયા, ચાલ લે યાર, જલ્દી કર ને. શું છે? અરે મોડું થાય છે. અરે યાર, તું ભૂલી ગયા? બડી પાછી આવી ગઈ. કોણ? કોકિલા. કોકી, જો તું આવી ગઈ છે ને તો પ્લીઝ મારું એક કામ કરી દે ને. અલ્યા મોહનિયા, અહીંયા તો કોઈ નથી. મોહન, એને હું નહીં દેખાવ. ના મારો અવાજ સંભળાશે, એ તો તમને સંભળાશે મારા પ્રાણનાથ. હા, તે મારા કરેલા મારે જ ભોગવવાના છે ને. એ મોહનિયા, એકલો એકલો શું બકવાસ કરે છે? અરે મરી ગયો મોહનિયા. એ કોકિલા, જો તું મને એક વાર ટ્રોફી બતાવી દે, પછી છે હું તારી બધી વાત માનીશ. પહેલા તમે મારી વાત માનો. શું બોલ? મને ફિલ્મ જોવા લઈ જાઓ. અરે યાર, કેવી રીતે લઈ જાઉં? તમારી સગલીને જે રીતે લઈ જાઓ છો ને એ રીતે. એ મોહનિયા, તારી ડગલી ચસકી ગઈ લાગે છે. તું ગાંડો થઈ ગયો છે. તું ગાંડો નથી થયો, હવે ગાંડો થઈ જઈશ. હા, કોકિલા મને ગાંડો કરી નાખશે. કોકિલા? અરે શું મારું માથું ગાંડો કરવાની હતી? એની તો 80 કે 80 કેસ ઠોકી દઈશ. આ કોકિલા ની 80 કે 80 ઉભો રે. કોકિલા રેવા દે ને. એ મોહન, આ શું છે? જાદુ મંતર? આ જાદુ મંતર નહીં, આ બધું આ કોકિલા નું બખડ જંતર છે. હવે ખાતરી થઈ ગઈ ડોબા? હા, બધા તારા પેલા મિર્ચી વાળા બાબા ના જ ગોટાળા છે. એ કોકિલા ભાભી, આ મોહન અને હું બંને તમારા પગે પડીએ છીએ. ડોબા આ બાજુ છે. આ કોકિલા, અમે હાથ જોડીને તને કહીએ છીએ, તું એક વાર ટ્રોફી ની માહિતી આપી દે. એમાં એમાંથી અડધો ભાગ તારો. ખુશ? પછી તું જે કહીશ ને એ અમે કરવા તૈયાર છીએ. હા, એમ તો મને મોગલી આઝમ જોવું છે. અરે મોગલી આઝમ કયા થિયેટર માં લાગ્યું હોય કે તને બતાવીએ? એ તમારો પ્રોબ્લેમ છે. શું? ફિલ્મ નહીં તો લાઈવ બતાવો. પણ બતાવો. હે? મર્યા? તુમ્હે બદલના હોગા. હે? અચ્છા અચ્છા, શું? આજો તારો રેશ. શું?
મારી અનારકલી. ડાન્સ કરો ડાન્સ. ચાલ ભાઈ, હું તો ફર કોકિલા ડાન્સ કરવાનું કહે છે. ચાલ બોસ, આ મોહન વેશ બદલીને આપણને છેતરવા માંગે છે. એને એમ કે વેશ બદલે એટલે એને કોઈ નહીં ઓળખે. શેર સવા શેર. એટલે શેર ને માથે પડે માટીનો ઢેર, ઈ કહેવાય સવા શેર. એટલે શું? હમ એટલે તને નહીં સમજાય. ગોડ, હંમેશા મોડો આવે છે. ક્યારે આવશે? સુનિયે, આદાબ. આગી જાઓ, આગી જાઓ. એ એ મિતા, હું મોહન છું. મોહન? હા. આ શું છે? આ શું વેશ કાઢ્યો છે? આ મારી લાચારી છે. આ બધા કોકિલાના કારસ્તાન છે. કોકિલા? કોણ કોકિલા? મારી પત્ની. વોટ? તું પડેલો છે? એ હતો હતો, એ તો ક્યારની ગુજરી ગઈ. આ બધું મેં તને લાફો માર્યો તો ને, એ પણ કોકિલાએ મરાવ્યો. જોયું? એ સલીમ છે તો હું એનો બાપ અકબર છું. હા, અને પછી પછી એ ત્યાંથી અહીંયા આવી અને આવીને મારી વાટ લગાડી દીધી. અને પછી મને તાકડદી ના કરે, મુજરો કરાયો. અરે હું શું શું કરું? આમ કર્યું, તાકડદી ના તાકડદી ના તાકડદી ના બધું કર્યું. અને એને એને તોય મારી સાથે એવું કર્યું, એવું કર્યું. મારી બેન્ડ બગાડી દીધી, મને હેરાન કરી નાખ્યો. એ બોસ, આ ફોટો પાડીને ફાયદો શું? એમાં નુકસાન પણ હું છે. તો ઉઠાવી લઈએ. મૂર્ખા, જરા ધીરજ રાખ. આ છે મારી હકીકત. હવે નિર્ણય તારે લેવાનો છે. નિર્ણય તો લેવાઈ ગયો છે. આ મીતાનો મોહન તો હવે તું જ છે. એનો મતલબ એ નહીં સમજતો કે મારો પ્રેમ ફક્ત ટ્રોફી યા 5 કરોડના હીરા માટે છે. મારો કિંમતી હીરો તો તું જ છે. હીરો? એટલે હું નંગ છું એમ જ ને? ઓ મારા શહેઝાદે આલમ, કાલે મળશે તમારી આ વાલમ. બાય. ઢીચડા ઢીચાંગ ઢીચડા. કોણ સલીમ? ઓહો, કોણ છો તમે? મને નથી ઓળખતો. હું હીરા આઝમ, મુગલે આઝમ, ડોન હિંદ, જલાલુદ્દીન મોહમ્મદ અકબર ઉર્ફે ઝિલ-એ-ઇલાહી. અલા ભાઈ, તમે જિલ્લે-એ-ઇલાહી હો, તાલુકે-એ-ઇલાહી હો કે ગામડે-એ-ઇલાહી હો, મારે તમારું કઈ કામ નથી. હા સલીમ, તુમ્હેં બદલના હોગા. ક્યાંથી બદલું? આ કોકિલાએ મારા બધા કપડા લઈ લીધા છે અને મારી પાસે અહીંયા ટુવાલ નથી. હું એવો નથી. એવું નથી. અચ્છા, આપણે બંને એકલામાં વાત કરીએ. તકલીયા. હે? તકિયો લાવું? બોસ, અત્યારે ક્યાંથી લાવું તકિયો? અરે કે મૂર્ખા, તકલિયાને કહે છે તકિયો. જાઓ, જઈને ઝાડ પર લટકો. જાઓ લટકીએ. સલીમ, આજે અકબરે આઝમ ખુદ તને સાથે બેસીને ચાય પીવાનું આમંત્રણ આપે છે. ચા? એવું નથી. ચાલો. દર વખતે બોલી બોલીને તારું ગળું નથી ઘસાતું? અને એક વાત કે, પોતાને ડોને હિંદ કહે છે અને આમંત્રણ આપી આપીને ચાનું માત્ર? ગુજરાતમાં દારૂ બંધી છે. મુફલિસ? એ મુગલે આઝમ ને મુફલિસે આઝમ કહે છે. મુગલે આઝમ?
મને તો તું પાગલે આઝમ લાગે છે અજમા આઝમ. અરે યાર બાકી બધું જવા દે, કામ શું છે કે ને? મારી પાસે ટાઈમ નથી. મારી પાસે ભી ટાઈમ નથી. કપ ક્યાં છે? કપ કપિલ દેવ પાસે છે. કપિલ દેવ પાસે કપ છે ને ધોની પાસે રકાબી છે. હા મને મૂરખ બનાવવાની કોશિશ કરે છે. જરૂરત છે? તું સારી રીતે જાણે છે કે હું શાની વાત કરું છું. તારું ભલું કરે રામજી, મારું નામ છે દામજી. ધમકી? મને ધમકી? એ ડોબા, એટલું તો મને ખબર છે કે તું મારું કઈ કરી શકે એમ નથી. કારણ કે માત્ર મને જ ખબર છે કે ટ્રોફી ક્યાં છે. અને જો હું મરી ગયો તો ઠાઠડી મારી ઉઠશે, પણ ઉઠમણું તારું થઈ જશે. અને પછી તને ક્યારેય ખબર નહીં પડે કે તારા 5 કરોડ ના હીરા ક્યાં છે. એટલે એ દામજી, તારા નામને શોભે ને એવો ઘઉં ચોખાનો ધંધો ચાલુ કરી દે. આ બધું ડોન બોન બનવાનું બંધ કરી દે. મને ધમકીઓ આપતો નહીં. અને આ તારું રમકડું છે ને અંદર મૂકી દે, સમજો? આલે પકડ. તકલીયા. એ બોસ, આ વાંદરો તો સીને લાફો મારી ગયો. મને શું કામ લાફો માર્યો? એ સમજાવવા કે એને પોતાની નથી પડી, પણ એના જે પોતિકા છે એની તો પડી હોય ને. શાસ્ત્રોમાં કહ્યું છે કે સંગ્રેલો સાપ એ પણ ક્યારેક કામમાં આવે છે. કામમાં આવશે. પકડ ડોબા. અરે અરે ક્યાં નીકળો છો? ઉતારો બતાને. બાળકોને છોડી દો પ્લીઝ. પ્લીઝ આવું ના કરો. ચાલ. અરે વાહ, આ તો મીતા છોકરી ને છોકરા. અરે વાહ મારા વીરા, હવે તો હાથ વેચમાં છે હીરા હીરા હીરા. છોડી દે ને, છોડી દે ને કહું છું, છોડી દે મને. જાઓ અંદર લઈ જાઓ, પૂરી દો એ લોકોને. ઉભરે ઉભરે. હા હેલો. બોલો. મારી હીરાની ટ્રોફી નું હું થયો? અલે એ દામજી, હજી સુધી ગુંડાગીરીના ધંધામાં છે કે શું? આ કરિયાણાની દુકાન શરૂ નથી કરી? અરે અમે તો સબ બંદર કા વેપારી. અરે ચોખાને દાળના ધંધાથી માત્ર પેટ ભરાય, એ ખીસા નો ભરાય. એ ડોબા મૂરખ, તું મને શેનો શિખામણ આપે છે? હું તારાથી મોટો છું, અને શાસ્ત્રોમાં લખ્યું છે કે વડીલોની વાત વગર દલીલે માની લેવી. માટે પવન પુત્ર હનુમાનની જેમ પવન વેગે દોડી અને તરત મારા બંગલા પર પહોંચી જા ઓમ સ્વાહા. હવે હું આ ટ્રોફી લઈને તારી પાસે શું કામ આવું હે? એનું કારણ છે, કારણ કે તારી દુખતી રગ મારી પાસે છે, એની અરે વાત કર. નહીં નહીં મોહન, આ ગુંડાની વાત નહીં સાંભળતો. હું નહીં માનતો. મીતા, હું નહીં માનતો. હું નહીં માનતો. તારું ભલું કરે રામજી, મારું નામ છે દામજી. શાસ્ત્રોમાં લખ્યું છે કે બે પ્રેમી પંખીડાઓને મેળવવું એ તો પુણ્યનું કામ છે. માટે મારું ફરે અને હું પ્રેમી બની જાઉં એ પહેલા તું અહીંયા આવી જા અને અંદર લઈ જા. એકાયર, મારી સામે તારું કઈ ના ચાલ્યું એટલે નિર્દોષ બાળકોનો સહારો લઈ છે નમાલા. બકવાસ બંધ કર મિસ્ટર મોહન મહેતા. હવે સાંભળો આ દામજી શું કહેતા. એક વાત સાંભળી લેજે, જો મારી મીતા કે નિર્દોષ બાળકોને કઈ પણ થયું છે ને તો તારી લંકામાં આગ લગાડી દઈશ અને એ આગની અંદર તારી આહુતિ આપી દઈશ, સમજો? એ કોઈન ગઈ ખૂટી અને વાર્તા થઈ ગઈ પૂરી. બધું રસિક વાત
ब्रेक के बाद। हेलो हेलो वसंत, शुं? आ गुंडाओए मीता અને બાળકોનું અપહરણ કર્યું છે, શું? અને આપણને ત્યાં ટ્રોફી લઈને બોલાવ્યા છે, પણ ટ્રોફી તો આપણી પાસે છે જ નહીં। હા, પણ કંઈક તો કરવું પડશે ને યાર। એ આઈડિયા, હા ચાલ ચાલ। હે ચાંદો ઉગ્યો ચોકમાં, દામજી ચાંદો ઉગ્યો ચોકમાં। એ બસ, આ દિવસે ચાંદો ક્યાં ઉગે છે? અરે ગોલકીના, આજે તો દિવસે ચાંદો ઉગ્યો એના જેવું થયું છે। હા અલ્યા, પોલા હીરા છે ને એ હામે પગલે ચાલીને આપણે ત્યાં આવી રહ્યા છે। હા હીરા હીરા, અલે જાઓ જઈને ખૂબ જશન મનાવો, નાચો ગાઓ કૂદો, બિયર પીઓ છાશ પીઓ, જાઓ નાચો। પણ અમારે નાચવાનું? અરે ગોલકીના, તારે હું કરવા નાચવાનું? આવડો મોટો ફાંદો લઈને થોડો નાચવાનો હતો? અલા નાચવા માટે ઓલી છે ને પતલી પતલી કમર વાળી આપણી છમક, ઈ નાચશે। આ પણ એ માનશે ખરી? અંધો ઈ માનશે, જો એ આ જો આ હું છે ખબર, હૃદય પરિવર્તન રસાયણ। આ છે એવું ઇન્જેક્શન કે જે ભલભલાનું બદલી રાખે રિએક્શન। અરે ગોલકીના, આ ઘોડાને આપો ને તો ઓલી વાઘડી વાય દોડે, અને વાઘડને આપો તો તો ઈ એ ગોલકીના, જા ઓલીને જઈને બોલાવી લાવ, એને કઈ કહેવાનું નહીં। એ જીવા, એ શિવાકાના, છોકરીને લઈને બારો દમજી, અરે તું આવી ગયો, અરે હું તારે જ વાટ જોતો તો, તારું ભલું કરે રામજી, મારું નામ છે દામજી। એ મોહન, મીતા, બાળકો ક્યાં છે? તું મને હામો સવાલ પૂછે છે? હીરા ક્યાં છે? હે હીરા પણ સલામત છે, એક હાથ દે એક હાથ લે। એ કોઈ શરત વરત નહીં, હું બોલું તે સહી। એ હું તારી વાત હું કરવા માનું, હું તારાથી મોટો છું। હા માનવી જ પડશે, જો તું ખિલાડી છે ને તો હું પણ અનાડી નથી। આ રહ્યા હીરા, હીરા હીરા હીરા, કૂદવાનું બંધ કર, અડધા જ છે 2.5 કરોડ ના। હે અડધા? તો બાકીના ક્યાં છે? બાકીના બાળકો અને મીતા સહી સલામત ઘરે પહોંચે, એના પછી બોલ મંજૂર। મારો બેટો ધાર્યા કરતા વધુ હોશિયાર છે, કઈ વાંધો નહીં। મંજૂર! એ શિવા! એ શિવા! એ કના! એ બાળકોને બહાર લાવ। આવી ગયા બાળકો, જો આ બાળકોને ત્યાં લઈ જા અને હીરાની ટ્રોફી લઈ આવ। એ ગણી લે આ બાળકો, જા વસંત તું પણ હીરા લઈ દેજે, ગણી લેજે। લાવ હીરા 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 હીરા, આ બચે હીરા, આ લોકો હીરામાં પડ્યા છે, હું મીતાને લઈ જાઉં। એ ગોલકીના,
તું જાણે છે મને ગણતા નથી આવડતું, ગણી નાખ. હા હા ગણી નાખું. મીતા તું ઠીક છે ને? મોહન ચાલ ચાલ. એ બોસ, આ હીરા તો નકલી છે. હીરા નકલી છે? હા, પણ આ બંદૂક તો અસલી છે. અરે કમાલ છે, બંદૂક માંથી ગોળી સૂટી ખરી પણ વાગ્યા વગર જમીન પર કાં આવીને પડી. હે ગોલકીના, આ ગોળી આતંકવાદીને ત્યાંથી લાવેલો કે રમકડાની દુકાન છે? એમ એ બોસ, એક જ ગોળી હતી. અરે એક ગોળી વાળા, બે તો રાખવી હતી. ચાલ ભાગ. શાબાશ શિવા, શાબાશ. જોયું મોહન, આટલો જ ફરક હોય છે અનાડી અને ખેલાડીમાં. બોલ, હીરા ક્યાં છે? હીરા ક્યાં છે? બોલે છે કે નહીં? એક એ ગોલકીના, તું તો જાણે છે કે મને ગણતરી કરતા આવડતી નથી, ગણવાનું ચાલુ કર. બે. એ ચૂપ ચૂપ, એક મિનિટ, હીરા મળી જશે. મારે હજી પૂછવાનું બાકી છે. કોને? કોકિલાને. તો લગાવે ને મોબાઈલ કર. હા, ફોનની જરૂર નહીં પડે, ડાયરેક્ટ કોન્ટેક્ટ છે. એક મિનિટ. હા, થેન્ક યુ કુકી, તે મીતાનો જીવ બચાવ્યો. હવે મહેરબાની કરીને એટલું કહી દે કે ટ્રોફી ક્યાં છે? મણિ ડોશીના દીકરા ચંદુ પાસે. ચંદ? આ ચંદુ ક્યાં છે? અરે ચંદુ ક્યાં છે? હે, એટલે આ મારો બેટો મોબાઈલ ઉપર તો વાત નથી કરતો, તો હું હવામાં વાત કરે છે. એ કોલકીના, આ હવામાં વાત કરવાનું નવું મોબાઈલ નીકળ્યું છે. પ્લીઝ મને કહી દે આ ચંદુ ક્યાં છે? મેઘધનુષ. મેઘધનુષ? વળી પાછું આ મેઘધનુષ શું છે? મોહન, એ તારે વિચારવું પડે ને, ટ્રોફી તો તને ત્યાં જ મળશે. કોકિલા, એ એ કોકિલા, કોકિલા એ તો મારી મગજની મેઘધનુષ. હા શું છે મેઘધનુષ? મેઘધનુષ? એ બહુ થયું, હવે બોલ ક્યાં છે હીરા? પોલીસ. હે, અરે હીરા તો પોલીસ કરેલા જ હોય ને. અરે એ પોલીસ નહીં, પોલીસ પોલીસ આવી છે. પોલીસ? પોલીસ? પોલીસ કે છે? પોલીસ આવી છે બાપા. એ એ એ ગુડ આઈડિયા. અરે વાહ, ચાલ ચાલ ચાલ. એ ઈ જો ભાગ્યા, પકડો. આ પકડ્યા. અરે બોલતી ના, ઈને પકડો સાવ. હાલો મેક ધનુષ. મોહન, મોહન, મેઘધનુષ. અરે યાર, તડકે શેકાઈ રહ્યા છે. એકે વાદળ દેખાતું નથી ને કે છે મેઘધનુષ. મોહન, મેઘધનુષ. અરે હા યાર, મેઘધનુષ. એ આ પેલું કોકિલાએ કીધું એ મેઘધનુષ તો નહીં હોય. ચાલ. મોહન તું ક્યાં લઈ જાય છે? અરે તું સવાલ નહીં કરની યાર, પેલો દામજી પાછળ પડ્યો છે. તો આગળ કોકિલા હશે. અરે આગળ કોણ, પાછળ ખાય. આપણે પેલા ચંદુડાને શોધીએ, એટલું જ છે. ચાલ 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 ચાલ. અરે યાર, આ ચંદુને શોધો ક્યાં? કોણ છે, કેવો છે એ ખબર નથી. હે, કોણ છે? એ ક્યાં શું કરે છે? અરે આપઘાત કરવો તો પાણી વાળો કુવો ગોતો તો ને. એ આપઘાત કરે મારા દુશ્મન, હું તો અહીંયા સફાઈ કરવા માટે ઉતર્યો છું. ચક્કા ચક ભાઈ, તું અહીંયા કામ કરે છે? અરે આ ચંદુ કોણ છે યાર? આઈ એમ પોતે કપડા ધોતે. આ પેલા બંગાર વાળા મણીબેન નો દીકરો? અરે મારા ચંદુભાઈ, મારા સાહેબ, તમે જલ્દી બહાર આવો, તમારું અર્જન્ટ કામ છે. આવો સાહેબ, આવો. હે, હું ના આવું? મને તો કાઢવો પડે. તને કાઢો કાઢો. આ ચડિયાને પાંચ કરું. ભલે ચંદુ ચકાચક. કેસ નહીં યાર. આવી આવી
બોલો શું કામ છે? ચકાચક એક મિનિટ, શ્વાસ ખાઈ લઉં. ખાઈ લો, ખાઈ લો. ભાઈ, તારી માં મરી ગયા પછી તું જે સામાન લાવ્યો તો એ ક્યાં છે? તારા ઘરે? મારું કોઈ ઘર નથી, હું અહીંયા જ રહું છું. મારો સામાન પણ અહીંયા જ હોય છે. ચકાચક. તો બતાવ, એ સામાન ક્યાં છે? એમાં છે ને એક ટ્રોફી આવી ગઈ હતી જે મેં ભૂલથી આપી દીધી હતી, એ અમને પાછી જોઈએ છે. જો ખરીદેલો માલ હું વેચતો નથી. ચકાચક. 500 રૂપિયા આપીશ. હા, વિચારવું પડશે. બહુ ઉતાવળ છે, કઈક લોચો લાગે છે. એ મારી માની યાદગીરી છે. તારી માની? અચ્છા, મારી માએ કબડ્ડીમાં જીતી હતી. મરતા પહેલા, મરતા પહેલા એ એક વાર એ ટ્રોફીને જોવા માંગે છે. તમે રડો નહીં, હું તમારો જીવ આપી દઉં, ટ્રોફી આપી દઉં. ચાલો ચાલો. ટ્રોફી મારી માએ છે ને બધો સામાન ભંગારમાં આપી દીધો હતો. છેલ્લે મને આપી દીધો તો ભંગાર. મને કોણે ખરીદ્યો? આ મેળા વાળાએ. ચકાચક. છેલ્લી ટ્રોફી બાકી હતી એ પણ તમને આપી દીધી. હ, તમારા જીવને સાચવજો, બાકી તમારી માએ મારી મા. ચાલ 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 ચાલ. ઝાડિયાને ઉલ્લુ બનાવીને હીરા લાવ્યા, પણ મારી અમે કોઈ નથી ફાવ્યા. હીરા, 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 હીરા. એ લાવ પેલા 5 કરોડ ના મારા હીરા મને પાછા. 5 કરોડ ના હીરા મારી પાસે છે અને હું ઝાડુ કચરા કરું છું? આપે હીરા પાછા. નહીં. કોઈ હીરા નું ઝાડ નથી, સમજો? હીરા તો એ ગયા. શોર્ટ. ચકાચક. કોલકીના હાડકાના ખાય છે મારું અને ટ્રોફી એને આપે છે. હીરા, હીરા, હીરા. તું ત્યાં, હું અહીંયા. જા. વસંત, આ શું રમત માંડી છે આ લોકો? હે, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, શું છે? મિતા કેચ. હેન્ડ્સ અપ, હેન્ડ્સ અપ, ગોલી માર દુંગા. મિતા લે. અરે શું હેન્ડ્સ અપ, બંદૂક તો છે નહીં. ક્યાં પડી ગઈ? અરે આ દશેરાના દિવસે જ ઘોડો નથી દોડતો, આમ તો 24 કલાક બંદૂક હાથમાં લઈને ફરો છો. આજે ભૂલી ગયો. હીરા, હેન્ડ્સ અપ, હેન્ડ્સ અપ. મારી પાસે ભાગો. હે, ચડ્ડી મૂછો, ચકાચક. બસ, ઢાંકણ આવ્યું, ટ્રોફી આવી, પણ હીરાની પોટલી ગઈ. આ તો ના થવાની થઈ.
हीरा 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 पोटली ले पोटली ले 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 वसान ले अरे हट रे दौड़ाओ दौड़ाओ पहले झाड़िया में दौड़ाओ वगर ना वकील आ हीरा मने आपी दे तो वगर कैसे तू जीती जाए नहीं आपू हीरा हीरा ये वसंत हीरा ए ए ए ए छोड़ 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 तारी मोहन आले मिता भयो 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 पोटली पोटली चरारे चरारे मारू चक दौड़े चले चकची चू चू चकची चू चुप लिंबू लिंबूड़ा ने मुड़ा ले पूरा चका चक ये कर्नल यस कौन है बे हूँ चुप बे कोकिला सॉरी अल्लाह ने ओ हीरा चका चक मार नहीं मैं बे ये तो खरेखर मारी क्यों जाओ हीरा 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 मरा हीरा 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 हाँ attention hey no attention हुआ hey hey ऊपर ऊपर है आया हाँ पटाका नहीं गुनी नहीं जब वध से आवे करे हीरा तो बाजू पर है जे होए ते मारी ने जतू रहे छे पुलिस कर्नल अटेंशन यस પોતાના નખ દેખાડો યસ સર હવે પોતાના હાથ દેખાડો યસ સર હવે આંખો બંધ કરો યસ સર હવે પીછે મોડ યસ સર ક્વિક માર્ચ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ પણ હું શું કામ તારી વાત માનું હું રિટાયર્ડ કર્નલ છું પણ હું તારાથી મોટો છું એ બરાબર દામજી Hira, 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 hira,
ए टाटा पड़ो ए भड़ाके दे दईस अभी हवरती कोसो का भड़ाके देस भड़ाके देस सतर हुदिम भीत भड़ा कोई पड़ोस कोई नहीं माने चैलेंज करे जू तारे हाले એની જાતે આ તો હચે ફૂટી સાચી વાત હો વીવરમો પેલી વાર ફૂટી એમ નહીં આટલા દૂરથી ભડાકો કરો છો તો કોઈ હોંભરશે કરું નજીક જઈને ભડાકો કરો તો કઈ ખબર પડે હાલો તે પેલા કીધો હોય તો હાલે હું છું બાપુ મેલડો હા અત્યાર સુધી કોઈ ભડાકાનો પ્રભાવ પડ્યો તોય ફોડી નાખીને વગર કોમની ગોળી બગાડી આ બધા દોડમ દોડ ને કુદાકૂદ કરી રહ્યા છે તો સુધી કોઈ પ્રભાવ પડતો નથી એક કામ કરો અહીં પ્રભાવ પાડ્યા વગર છે ને પેલી હીરાની પોટલી છે ને એમાંથી બે હીરા હાથમાં આવી જાય ને તો આપણે બે હીરો થઈ જાવ ને ઘેર બાયડી અમે પ્રભાવ પડી જાય કરુબા તમને ખબર છે ને અરે 5 કરોડ ગુજરાતીઓને ખબર છે હું ખાતો નથી ને ખાવા દેતો નથી એ હું છે આડા અવળા દોડા દોડી કરે એમાં નિશાન લાગતું નથી ગોલકીનું એ સીધા ઉભા રહ્યો લાઈનમાં એ હવે આ ચોકલી ભૂચવા માંડી છે આ તું ચા તમને બે થી વધારે આવડતું નથી ગણતા એટલે 6 એ 6 ભરી લાવ્યો છું એટલે આ 100 છે એ 2 થી વધારે હોય જાદુઈ પોટલી આજો હાથમાં આવી ગઈ તારી ચોટલી લાવ હીરા સમજી હું તને નહીં મોહન નહીં જોયું ને આ જ્યારે લમણે મુકાય ને તો ભલ ભલાની બોલતી બંધ થઈ જાય છે હવે તું મને સીધી રીતે હીરા આપી દે નહીતર તારી મીરા ને ગિરધર ગોપાલ પાસે પહોંચાડી દે છે તને અકલ આપે રામજી મારું નામ છે દામજી હીરા 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 બસ હીરા લઈ લો ગાડી તૈયાર છે અરે એ ગોલકીના મૂર્ખા આખા પ્રકરણના સાક્ષીઓને અહીંયા જીવતા મૂકીને જઈએ તો મારી કબર ખોદાઈ જાય એનાથી હારું તો એ જ છે કે આ હીરા લઈ લઈએ અને આ બધાયને ખતમ કરીને અહીંયા કબરમાં મૂકીને જઈએ એ તું ફડફડિયા ના માર કહું છું ફડફડિયા ના માર છોડ મને આ ગોળી જેવું કોઈ મોત નહીં અમારી બાબુ ના પડે ગોળી વાગીને વાર્તા પૂરી અતિ આત્મવિશ્વાસ એ પણ મૂર્ખાઈ છે દામજી બંદૂકની દોસ નહીં જમાવ આ તારી બંદૂક ભલે વિદેશી હોય પણ આ હાથ તો દેશી છે બલ ભલાને ભોય ભેગા કરી દે એવો સોલિડ ગુજરાતી મુક્કો એમ તો લે મારા વાલી બીજી વાર ફૂટી હો સાહેબ એ ગોલકીના આ તારી પરદેશી બંદૂક ઊંધી કા ફૂટી ઊંધી નથી ફૂટી સીધી જ ફૂટી છે ને આપણે ફોડી છે ઇન્સ્પેક્ટર બહાદુરસિંહ પર્વતસિંહ જાડેજા જામનગર વાળા ભરના દીકરા જાતે પોતે ઈ પોતે જ હો ભાઈ બહુ દીધી તને ગોતતો તો ગોલકીના બહુ કાળા કામા કર્યા છે હવે હાલો સરકારી હાહરીએ મારા વાલીડા હાલો હાલો એ બધા હાલો હાલો બધા લો આને લઈ જાવ હાલ પકડવા લાગી પકડો જમાદાર આ મસાવાડા લઈ જાવ તારા મસો પડું હા હરિયામો એ દામજી હવે તારું ભલું કરે રામજી જાડેજા સાહેબ આલ્યો થેન્ક યુ તો મારે તને કહેવું જોઈએ મોહન તે તારું વચન પાડ્યું વચન હા આ હીરા શોધીને સરકારી તિજોરીમાં જમા કરાવવાનું વચન કારણ કે આ હીરા સામાન્ય હીરા નથી આ બ્લડ ડાયમંડ છે
લાઈક ડાયમંડ? જી હા, કિમ્બરલી સર્ટિફિકેટ ધરાવતા સરકાર માન્ય હીરા નહીં, પરંતુ નિર્દોષોનું લોહી વહેરાવીને દાણ ચોરીથી લવાયેલા બ્લડ ડાયમંડ. અને આવા હીરા 5 ગણા નફાની લાલચે વેપારીઓ ખરીદે છે, અને એ વેપારીઓને દાણ ચોરીથી આવા હીરા પહોંચાડતી સિન્ડિકેટની એક કડી છે આ દામજી. તારું ભલું કરે રામજી, તને સમજાવે આ દામજી. હવે શું સમજાવીશ દામજી? અડધું અડધું કરવું છે. હું ખાતો નથી ને ખાવા દેતો નથી. અરે તું ઇન્સ્પેક્ટર છો કે પછી ગુજરાતનો મુખ્યમંત્રી? ઈ હંધુએ નિરાતે જેલમાં બેસીને વિચારજે. હાલ બાબલા હાલ. મોહન. હા મીતા, હું હીરા પાછળ જરૂર પડ્યો હતો, પણ મારા માટે નહીં. મારે કરોડપતિ બનવું છે, પણ દેશ સાથે ગદ્દારી કરીને નહીં, માનવતા મૂકીને નહીં. અને મારી આ કામમાં મદદ કરી વસંતે, થેન્ક યુ. પણ હીરા તો ખરેખર મારી જોડે હતા. હવે મને સાચી વાત ખબર પડી. અરે આ હીરા જેવા દેશ માટે હીરા તો શું, ચાંદ પણ કુરબાન છે. ચકાચક. તમારા નહીં, મારા હેન્ડ્સ અપ. વાહ દીકરા વાહ. અરે ભાઈ, હું તો તને સાવ નઠારો ને નકામો માણસ ગણતો હતો, પણ આજે તે જે દેશભક્તિનું કામ કર્યું છે ને, તને સેલ્યુટ મારવાનું મન થાય છે દીકરા. અટેન્શન. મોહન, મને તારા માટે ગર્વ છે. આવ મીતા, આવ. ત્યાં જ ઉભા રહેજો બધા. મોહન, આ કોણ છે? અરે કોકિલા ભાભી. કોકિલા, તારી વેલિડિટી હજી પતી નથી? કેમ, મારી વેલિડિટી પૂરી થાય એટલે આ નવું લાઈફ ટાઈમ કનેક્શન લેવું છે કે શું? મોહન, હું તો તારો ભૂતકાળ છું અને મીતા તારો વર્તમાન, અને વર્તમાન ઉપર ભૂતકાળ ક્યારે ભારે ન પડવો જોઈએ. પણ જ્યાં તારા જ રહેવાના ઠેકાણા નથી, તો તું આને કેવી રીતે સાચવીશ? અટેન્શન. એનો જવાબ હું આપીશ. આમ પણ મારે કોઈ વારસદાર તો છે નહીં, એટલે આજથી આ બંગલો અને મારી બધી જ મિલકત મોહન અને વસંતના નામે કરું છું. અને હા, મીતા અને તેના અનાથ બાળકો પણ આ બંગલામાં જ રહેશે. મેં તો ગોલી માર દઉંગા. કોકિલાએ પણ મંજૂરી આપી દીધી. હવે તો નો ટેન્શન.